श्री स्वामीनारायण गुरुकुल चित्तल यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत है। धोरण पांच विषय आसपास प्रकरण नंबर नौ चढ़ी ऊंचा चढ़ाण भाग एक नाम पर तमने ख्याल आए ज गयो हशे कि आपने आ प्रकरण में ऊंचा पर्वतों पर केवी रीते चढ़वामां आवे छे, तेमां शुं शुं मुश्केली नड़े छे तेनी रसप्रद माहिती मेळवाना छे। विद्यार्थी मित्रों, पर्वतों चढ़वा माटे आपणे सौप्रथम तालीम लेवी पड़ती होय छे। आवी जे तालीम संस्था अपना भारत उत्तराखंड राज्य में उत्तरकाशी में आवेली छे, ते संस्थानु नाम छे नेहरू पर्वतारोहण तालीम संस्था। आ तालीम संस्था में पहला कैम्पस नी अंदर ज तेमा विद्यार्थीओए भाग लीधो होय तेने तालीम आपवामां आवे छे। दोरड़ा पर चढ़वुं, तेना नियमों शीखड़ावा, जूथ नायकनी जवाबदारी शीखड़ावी वगैरह। अने पछी ज्यारे धीरे धीरे तेमने बीजा खड़कों पर पण बहार चढ़वा माटे लई जवामां आवे छे। फेब्रुआरी 2, 1984 એટલે કે 2 ફેબ્રુઆરી 1984 નો દિવસ છે। પર્વતારોહણ છાવણી, નેહરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી। અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા। અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી આવી હતી। એટલે કે સંગીતા અરોડા જે આ પર્વતારોહણ સંસ્થામાં તાલીમ લેવા માટે જોડાયેલી છે અને તેમની સાથે 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો અને થોડીક મહિલાઓ છે। આજે છાવણીનો બીજો દિવસ હતો। સવારે હું મારી પથારીમાંથી ઊઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી। મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિમી ચાલી હતી। મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા ઉપર ફરીથી ચઢવામાં બીક લાગતી હતી। એટલે કે આ સંગીતા અરોડા છે જેણે છાવણીના અનુભવની વાત અહીંયા કરે છે કે જ્યારે તે બીજો દિવસ હતો અને તે સવારે પથારીમાંથી ઉઠે છે ત્યારે દર્દથી ચીસ પડી ઉઠે છે, કેમ કે તેની પીઠ પાછળ વજનદાર થેલા સાથે તે 26 કિલોમીટર ચાલી હતી અને તે રસ્તાઓ સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા હતા। મારી આંખમાંથી આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહને, જે અમારા સાહસિક પ્રવૃત્તિના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું। હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ। મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો, એટલે કે સંગીતા મેડમના આંખમાં આંસુ આવી ગયા હતા અને તે તેમના માર્ગદર્શક જે હતા તેના રૂમ તરફ જતા હતા, પણ તેને પાછળથી જ ભારે અવાજ સંભળાયો। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે પહેલું ચિત્ર છે જે બ્રિગેડિયર જ્ઞાનસિંહ છે। મેડમ, તમે સવારના નાસ્તા સમયે અહીંયા શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે। સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી। એટલે કે તેના માર્ગદર્શક હતા તે એને કહે છે કે સવારના નાસ્તા સમયે તમે અહીંયા શું કરો છો? ઉતાવળ કરો, નહીં ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે, અને મેડમ કંઈ બોલી શકતા નથી। તમારા પગમાં ફોલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આ કહેવા આવ્યા છો ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી, ઝડપથી તૈયાર થઈ જાઓ। એટલે જે એના બ્રિગેડિયર છે તે એની વાતને સમજી ગયા છે અને તે કહે છે તમારા પગમાં ફોલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે એ જ વાત કહેવા આવ્યા છો ને? એટલે તે સર કહે છે આમાં કંઈ નવું નથી, ઝડપથી તૈયાર થાઓ। એટલે કે સંગીતા મેડમ, જે એના પગમાં ફોલા પડ્યા છે તમે આ ચિત્રમાં જોઈ શકો છો। હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી, હું જવા માટે પાછળ ફરી અને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો। સાંભળો મેડમ, તમે જૂથ સાતના નાયક છો, તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેમને મદદ કરવાની રહેશે। તમને પહેલાંથી પર્વતારોહણના જૂથ નાયકની જવાબદારી સોંપવામાં આવે છે। એટલે કે વિલા મોઢે કે સંગીતા મેડમનું મોઢું પડી ગયું હતું અને તે પાછળ ફર્યા ત્યાંથી ફરીથી તેને અવાજ સંભળાય છે અને કહે છે કે તમે જૂથ સાતના નાયક છો અને તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેને મદદ કરવાની રહેશે। મોટી જવાબદારી, જૂથ નાયક કે શું કરવાનું હોય તે મેં વિચારવાનું ચાલુ કર્યું। એટલે સંગીતા મેડમ વિચારવાનું શરૂ કરે છે કે જૂથ નાયકે શું કરવાનું હોય છે, તો બીજાને તેમના સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકને પાછળ રહેવું, જે લોકો ચઢી ના શકતા હોય તેઓને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા, સારી જગ્યા શોધવી, જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી, સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે સજા ભોગવવા તૈયાર રહો। એટલે તે જો બધી જવાબદારી જોવે છે અને એમાં સૌથી મહત્વની બાબત કઈ છે કે જો
જૂથમાં બીજા કોઈ ભૂલ કરી હોય તો સજા ભોગવવા માટે જૂથનાયકે તૈયાર રહેવું પડે છે. મને સમજાઈ ગયું કે અહીંયા ખાસ પ્રકારની શિસ્ત છે અને મારે વિચાર મેં વિચાર્યું કે શું છાવણી મારા માટે હજુ આનંદદાયક રહેશે. જૂથ સાત. જૂથ સાતમાં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવ્યા સભ્યોને મળી અને ખૂબ જ ખુશ હતી. તેમનાના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન બોંદી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલતી હતી, તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાથી નજીક આવતા હતા. એટલે કે જૂથ સાતમાં તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે ક્યાં ક્યાં રાજ્યની છોકરીઓ છે. તો કે અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી અને તેમાં એક કેન્દ્રીય વિદ્યાલયના એક શિક્ષિકા જ હતા. આમાંથી કોઈ ઘણા ખરા સારી હિન્દી બોલી શકતા ન હતી. મેડમને એક વાતનું દુઃખ હતું કે મિઝોરમથી જે એક છોકરી આવેલી હતી તેની સાથે સારી રીતે વાત કરી ન શક્યા, કેમ કે તે ફક્ત મિઝો ભાષા બોલતી હતી. તમારા વિચારે જૂથનાયકની જવાબદારી શું શું હોય છે? તો અહીંયા પ્રશ્નના જવાબ આવેલા છે કે જૂથનાયકની જવાબદારી શું હોય છે. આપણે આગળ જોઈએ તે પ્રમાણે જૂથનાયકના જૂથના બધા સભ્યોનું ધ્યાન રાખે છે, જૂથને આગળ જવા દે, પોતે પાછળ રહે છે, બીજાને સામાન લઈ જવામાં મદદ કરે છે, ચડી ન શકતા હોય તેવા સભ્યોને મદદ કરે છે, તબિયત સારી ન હોય તેવા સભ્યોનું વિશેષ ધ્યાન રાખે છે, જૂથનાયકને જમવાની વ્યવસ્થા કરે છે અને બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહે છે. તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? મને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો હું ઉપર જણાવ્યા પ્રમાણે મારી જવાબદારીને નિભાવીશ અને ઉત્તમ જૂથનાયક બનવાનો પ્રયત્ન કરીશ. તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? એટલે કે જ્યારે મોનિટર હોય તો એને શું કરવાની હોય છે, તેની ફરજો છે. તો પહેલી ફરજ તો કે શિક્ષકની ગેરહાજરીમાં વર્ગખંડમાં શિસ્તનું વાતાવરણ, વિદ્યાર્થીઓને મુશ્કેલી વિશે શિક્ષકને જાણકારી આપવી, વર્ગમાં ચોક, ડસ્ટર, નકશો જેવી વસ્તુઓ ઓફિસમાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા કરવી, સાંસ્કૃતિક કાર્યક્રમમાં વર્ગના વિદ્યાર્થીઓને મદદ કરવી, પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરવું. તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? હા, મને વર્ગ મોનિટર બનવું ગમે છે કારણ કે તેનાથી આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણનો વિકાસ થાય છે. ફેબ્રુઆરી 5, 1984 એટલે કે 5 ફેબ્રુઆરી 1984 નો દિવસ છે. નદી પાર કરવી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જળવા માટે આપવામાં આવ્યું. એટલે કે ફેબ્રુઆરી 5, 1984 દિવસ હતો અને તેને નાસ્તામાં શું આપે છે? તો કે વિટામિન સી. એટલે કે તમે આ ચિત્રમાં જોવો છો, પહેલું ચિત્ર છે વિટામિન સી છે, ત્યાર પછી બીજું ચિત્ર તો કે લોહ તત્વની ગોળી છે અને તે ગરમ ચોકલેટી દૂધ છે. આનાથી શક્તિ મળે છે અને ઠંડીમાં ગરમી જળવાઈ રહે તે માટે આપવામાં આવે છે. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસ ગણતા. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી ઝાડુ દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા અને મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડીક ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈ અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. એટલે કે સંગીતા મેડમ કહે છે કે અમે 8 કિમીની મુસાફરી બાદ એક નદી પાસે પહોંચ્યા. એક કાંઠેથી બીજા કાંઠામાં સુધી પહોંચવા માટે ઝાડુ દોરડું બાંધ્યું હતું અને એ દોરડું કેનાથી બાંધેલું હતું? તો કે ખીલા કે મેઘથી મજબૂત બાંધેલું હતું. અને તે વિચારવા લાગે છે કે જો આ દોરડું નીકળી જાય તો શું થશે અને તે અને નદીની પહોળાઈ અંદાજવા પ્રયત્ન કરે છે. અમારા પ્રશિક્ષક પોતાની કમરે આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પોરવી. ઠંડા પાણીમાં ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી. એ આશાએ કે મને કોઈ જોશે નહીં.
એટલે કે આ ઠંડા પાણીમાં કોઈ આગળ જવા માટે તૈયાર નહોતા, એકબીજાને ધક્કા મારતા હતા. અને જે મેડમ છે તે હારમાં છેલ્લે ઊભા હતા. એને એમ હતું કે તેને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ અમારી પાસે આવ્યા. મને લાગ્યું કે છટકાશે નહીં, હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબે મારો ડર જાણી શકતા નહીં. તેમણે મોટેથી કહ્યું કે સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. મને અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. એટલે કે તેના પ્રશિક્ષક હતા તે કડી અને દોરડું લઈ તેની પાસે આવે છે. હવે તે છટકી શકે તેમ ન હતા, પણ તેનાથી હિંમત પણ ન ચાલી. પણ તેને ડર ખૂબ જ લાગતો હતો. એટલે તેના પ્રશિક્ષક હતા તેણે શું કહ્યું કે સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ કરો. જે પહેલાં તો તેને ખ્યાલ ન આવે ત્યાં જ કોકે તેને ધીમેથી ધક્કો મારે છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે નદી કઈ રીતના પાર કરવામાં આવે છે. મને મારા પગ પર થીજી ગયા હતા એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી, મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણી ચાલવાનું શરૂ કર્યું અને નદી ઊંડી થતી હતી, ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું અને નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરી ગઈ અને ખૂબ ઠંડુ પાણી લાગતું હતું. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હોય એવું લાગ્યું અને હું મદદ માટે બૂમ પાડવા લાગી. એટલે કે જ્યારે તે પગ તેના થીજી ગયા હતા અને ધ્રુજવા લાગ્યા હતા. દોરડું પકડીને મક્કમતાથી તે નદીના તટ પર જાય છે, પણ તે ચાલવાનું શરૂ કર્યું. પણ નદીનું જેમ જેમ તે આગળ જાય છે તેમ તેમ પાણી તેના ગળા સુધી પહોંચી ગયું અને તેનું સંતુલન જતું રહે છે, તે લપસી જવાય છે તેનાથી. અને તે ખૂબ ડરી ગયા હતા અને તેના હાથમાંથી દોરડું સરકતું હોય તેવું લાગ્યું અને તે મદદ માટે બૂમ પાડે છે. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. જેમ તેમ દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. એટલે તેને એક વખત એવો વિચાર આવે છે કે એને એમ જ લાગ્યું કે તે પાણીમાં તણાઈ જશે, પણ તેને વિચાર આવ્યો કે તે કડીથી દોરડા સાથે બંધાયેલા છે અને તેના પ્રશિક્ષકનો તે અવાજ સાંભળી શકે છે કે દોરડું પકડો, દોરડું પકડો. જેમ તેમ કરીને દોરડું પકડવાનો તે પ્રયત્ન કરે છે, તે આગળ જાય છે. ધીમેથી થોડી હિંમત સાથે તે નદીને કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી, પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. એટલે તે ધીમેથી હિંમત કરે છે અને નદીના કિનારે પહોંચે છે. જ્યારે તે આ નદીના કિનારે પહોંચે તે ત્યારે તેને અનહદ ખુશી થાય છે, કેમ કે તેણે આવું પડકારરૂપ કાર્ય ક્યારેય કર્યું નથી, તેથી તેને ખૂબ જ ખુશ હતા. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી. મને ખબર હતી કે આત્મવિશ્વાસ સાથે હિંમત ભરે પડકારનો સામનો કરવાનું આ પરિણામ હતું. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? એટલે કે પર્વતારોહણ કરવા માટે લાંબા અને મજબૂત દોરડા, ખીલાઓ, કડી, હથોડી, ખીલાવાળા ગમબૂટ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, સુવાની બેગ, પ્લાસ્ટિક ચાદર, તંબુ, જરૂરી દવાઓ અને ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે છે. તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતો જોયો છે? હા, મેં કૂવામાં ડોલ અને ઘડો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે કડી અને દોરડાનો ઉપયોગ કરવામાં આવતો જોયો છે. જો તમારે પર્વત પર નદી પાર કરવી હોય તો તમે બીજો કયો ઉપયોગ કરી શકો છો? તો કે પર્વત પરની નદી પાર કરવા માટે હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ અથવા રોપવે હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે. અહીંયા પર્વતારોહણ કરવા માટે જે જરૂરી સાધનની જરૂર પડે છે અહીંયા આપેલા છે, તેઓ તમારે અભ્યાસ કરવાનો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે કયા કયા જરૂરી સાધનનો જરૂર પડે છે. શા માટે પર્વત પર આપણે વધારે શક્તિની જરૂર પડે છે? તો કે પર્વત ચઢવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચઢીએ છીએ. તે સિવાય ત્યાં ચઢાવ, ઊંચા નીચા રસ્તાઓ, ખરબચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. તેથી પર્વત પર ચઢવા આપણે વધારે શક્તિની જરૂર પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન, તમે ક્યારે બીજા કોઈને સાહસિક કામ કર્યું હોય તેવું સાંભળ્યું છે? હા, મેં મારા દાદા પાસેથી બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય તેવું સાંભળ્યું છે. અમારા ગામમાં રમેશભાઈ ગામમાં ચોર આવ્યા ત્યારે પીછો કરીને એક ચોરને પકડી લીધો હતો.
ફેબ્રુઆરી 10, 1984 ખડકો પર ચઢવું. હવે તે સંગીતા મેડમને તે હવે ખડકો પર ચઢે છે. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 100-100 મીટર ઊંચાએ હતું, એટલે કે હવે સંગીતા મેડમ ટેકલા ગામ પહોંચ્યા ત્યારે 15 કિમી એને ચાલવાનું હતું અને તે ગામ 100-100 કિલોમીટર ઊંચું હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારી જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજા નાસ્તા વગેરે હતા. અમે પગથિયા જેવા ખેતરો અને ફળો શાકભાજીમાં વાવેલા જોયા હતા, એટલે કે એ તેને થેલામાં કેટલો સામાન હતો જરૂરી એ થેલો તેને પીઠ ઉપર લગાવીને ચાલવાનું હતું. અને તેણે શું જોયું તો કે પગથિયા ઉપર ખેતરો જોઈએ જેમાં શાકભાજી અને ફળો વાવેલા હતા. અમે કંટ્રોલ રામસિંહે 90 મીટરની ઊંચાઈથી સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા, એટલે કે જે એના કંટ્રોલ હતા તે 90 મીટર ઊંચાઈ વાળા ખડક પર ઊભેલા જોયા. અમને પહેલા ખડકની સાવધાનપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યા ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછેહટ કરવાની નથી, હું હારમાં પ્રથમ જ ઊભી રહી, એટલે કે એના જે કંટ્રોલ હતા રામસિંહ તેને સાવધાનપૂર્વક અવલોકન કરવાનું કહે છે ખડકનું અને જ્યાં હાથ પગ મૂકી શકે તેવી જગ્યા શોધવાનું કહેવામાં આવે છે. અને હવે તે સંગીતા મેડમ જે પીછેહટ કરવાના નથી તેથી તે પ્રથમ આગળ હારમાં ઊભા રહે છે. અમારા પ્રશિક્ષક પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓ દોડતા હોય તેમ ચઢવાનું ચાલુ કર્યું, એટલે કે તેના પ્રશિક્ષક ખડક ઉપર જેમ દોડતા હોય તેમ ચાલવાનું તે શરૂ કરે છે. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગલું ભર્યું અને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હેંચકા ખાવા લાગી, એટલે કે સંગીતા મેડમ પણ તે દોરડું કડી બાંધે છે અને પહેલું જેવું ડગ ભરવા જાય છે ત્યાં તે લપસી પડે છે અને તે દોરડાનાથી હિંચકવા હિંચકા ખાવા લાગે છે. ચઢતી વખતે અમારું શરીર 90 અંશના ખૂણે રાખો એવું મેં સાંભળ્યું. અમારી પીઠ સીધી રાખવાની છે અને વાળશો નહીં, એટલે કે જેના પ્રશિક્ષક હતા તે શું કહે છે કે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો અને તમારી પીઠ સીધી રાખવાની છે અને વાળશો નહીં. તે ધ્યાનમાં રાખી તે અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચઢવાનું ચાલુ કર્યું, એટલે કે તે બધી જે નિયમ છે તે ધ્યાનમાં રાખી તે ચઢવાનું શરૂ કરે છે અને ખડક છે એ સપાટ જમીન જેવા છે. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું જેમાં દોરડાનો ખાસ પ્રકારનો ઉપયોગ થતો હતો જેને રેપલિંગ કહેવાય છે તે અને મેં તે ડર રાખ્યા વગર કર્યું, એટલે કે જ્યારે તેને નીચે ઉતરવાનું હોય છે ત્યારે તે ખાસ પ્રકારના દોરડાનો ઉપયોગ થતો હોય છે જેને રેપલિંગ કહેવામાં આવે છે અને આ કાર્ય તેણે ડર રાખ્યા વગર કર્યું. એટલે આપણે આ પ્રકરણમાં નદી કઈ રીતના પાર કરવી, ખડક કઈ રીતના પાર કરવો અને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે વિશે જાણ્યું અને હવે આગળ આપણે બાકીના જે મુદ્દા છે તે આગળના ભાગમાં જોશું. થેન્ક યુ.